વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે છે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સ નો અભ્યાસ કરીશું એટલે કે પૂર્ણ ભૂતકાળ તો સૌપ્રથમ છે એ પૂર્ણ ભૂતકાળ એટલે શું મતલબ કે ક્યાં વપરાય તો પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા કે ઘટના છે તે બની ગઈ હોય એને પૂર્ણ ભૂતકાળ કહેવાય પણ પૂર્ણ ભૂતકાળ માટે જો વિસ્તૃત સમજૂતી જોતી હોય તો કેવું કહી શકાય કે ભાઈ ભૂતકાળની અંદર કોઈ બનાવ ઘટના કે પ્રસંગ બન્યો હોય અને એની અસર છે એ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય આપણે જે પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો પૂર્ણ વર્તમાનમાં અને પૂર્ણ ભૂતકાળમાં માયનો એવો તફાવત છે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હોય અને ભૂતકાળમાં જો અસર પૂરી થઈ જાય તો એને પૂર્ણ ભૂતકાળ કહેવાય પણ ભૂતકાળમાં કંઈક ક્રિયા થઈ હોય અને એની અસર વર્તમાનમાં હજી જો ચાલુ હોય તો એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય હવે પૂર્ણ ભૂતકાળ છે એને ઓળખવો કેમ તો કીવર્ડ છે એના માટે આપેલા છે વેન આફ્ટર અને બિફોર આ ત્રણેય મેં સાથે લખ્યા છે કે એક સરખી રીતે છે એ આના ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ આનો મતલબ થાય જ્યારે ત્યારે આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલા તો આપણે બધા જાણીએ છીએ તો આ ત્રણેય છે એના ઉપયોગથી આપણે એક જ અર્થ દર્શાવતા વાક્ય છે એ બનાવી શકીએ એ આપણે હમણાં જોશું કે ભાઈ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે એ વેન આફ્ટર અને બિફોરથી કેમ બને પછી લખ્યું છે બાય યસ્ટરડે તો આની અંદર છે બી વાય પછી છે ભૂતકાળનો કોઈ સમય આપેલો હશે એટલે થાય ભૂત યસ્ટરડે એટલે ગઈકાલ સુધીમાં બાય નામનો જે શબ્દ છે એ સમયગાળો દર્શાવે કે આ સમય સુધીમાં એવી રીતના બાય લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયા સીધું આપણે યાદ રાખવું હોય તો બાય પછી છે એ ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય આપેલો હોય કે ભૂતકાળનો સમય આપેલો હોય એટલે આપણે સીધું સમજવાનું કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે બાય લાસ્ટ મંથ એટલે ગયા મહિના સુધીમાં બાય લાસ્ટ યર એટલે ગયા વર્ષ સુધીમાં અને બાય 2018 એટલે 2018 સુધીમાં ખાસ વસ્તુ એ છે કે ભાઈ એક્સ વાય ઝેડ સમયે ભૂતકાળના જે તે સમયે છે એ કોઈ ક્રિયા છે એ ત્યાં સુધીમાં થઈ ગઈ હતી અને અત્યારે જે કોઈ પણ સમયગાળો ચાલે છે ત્યારે એની કોઈ અસર છે નહીં દાખલા તરીકે એમ કહે કે 2018 ની અંદર ભૂકંપ આવ્યો હતો અને અત્યારે બધું ઓકે થઈ ગયું હોય તો એ ભૂકંપની અસર 2020 ને કોઈ પ્રકારની થતી નથી તો ભૂતકાળમાં કોઈ ઘટના બની હોય અને વર્તમાનમાં હવે જો એની અસર ન હોય તો એને પૂર્ણ ભૂતકાળ કહેવાય તો હવે આપણે અસર્ટિવ સેન્ટેન્સ એટલે જે વિધાન વાક્ય એની કન્જંક્શન છે સબ્જેક્ટ પ્લસ હેડ આની અંદર છે એક જ પરમિશન છે સહાયકારક ક્રિયાપદમાં હેડ પછી બી થ્રી ઓબ્જેક્ટ અને અધર્વર્ડ હવે જેમ મેં તમને આગળ કીધું હતું કે વેન બિફોર અને આફ્ટર આપણે છે એ પૂર્ણ ભૂતકાળના વાક્યો બનાવી શકીએ પણ આવું ક્યારે હોય જ્યારે એકબીજાને આધારે બે ક્રિયાઓ આપેલી હોય બે ક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય ત્યારે છે વેન આફ્ટર અને બિફોરનો ઉપયોગ થાય બીજું એની અંદર એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે એનો જ્યારે આપણે અર્થ કરીએ ત્યારે પૂર્ણ ભૂતકાળની ક્રિયા પહેલા થવી જોઈએ પૂર્ણ ભૂતકાળની ક્રિયા પહેલા થાય અને બીજી જે એની સાથેની ક્રિયા હોય એ સાદા ભૂતકાળની આવશે હવે આપણે એને ઉદાહરણ રૂપે જોઈએ તો તમને થોડીક વધુ સમજૂતી મળે એક જ વાક્યને આપણે બજારમાં ફેરવીએ તો એક વાક્ય છે ધ ડોક્ટર કેમ વેન ધ પેશન્ટ હેડ ડાઈડ
એટલે કે જ્યારે દર્દી મૃત્યુ પામ્યો હતો ત્યારે ડોક્ટર આવ્યા હતા. તો બે ક્રિયાઓ એક સાથે થઈ છે કે જ્યારે પેશન્ટ મૃત્યુ પામ્યો હતો, પહેલા ક્રિયા થઈ ને કે પેશન્ટ મરી ગયા પછી ડોક્ટર આવ્યા હતા. ત્યારે પેશન્ટ મરી ગયો, પેશન્ટને મરવાની ક્રિયા છે એ પહેલા થાય છે અને ડોક્ટરની આવવાની ક્રિયા છે એ એના પાછળથી થાય છે. હવે એને બિફોરમાં આ જ પ્રકારનું વાક્ય જોઈએ તો ડોક્ટર કેમ બિફોર ધ પેશન્ટ હેડ ડાયડ. એટલે કે પેશન્ટ ડોક્ટર આવ્યા એ પહેલા પેશન્ટ મરી ગયો હતો. તો આની અંદર પણ પહેલી ક્રિયા શું થાય છે? પેશન્ટની મૃત્યુ પામવાની. હવે આની અંદર છે એ વાક્યનો અર્થ એ થોડો બદલી જશે કે આફ્ટર ધ ડોક્ટર કેમ, એટલે કે ડોક્ટર આવ્યા પછી પેશન્ટ મરી ગયો હતો. તો આની અંદર છે એ ડોક્ટરની આવવાની ક્રિયા છે એ પહેલા થઈ જાય. તો આ વાક્ય છે એને પણ આપણે આ જ રીતના જો બનાવવું હોય તો આફ્ટર ધ પેશન્ટ સોરી આફ્ટર ડોક્ટર કેમ ધ પેશન્ટ હેડ ડાયટ, એને આપણે લખવા કરતા છે એ પેશન્ટ મરી ગયા પછી લેવું હોય તો આફ્ટર ધ પેશન્ટ હેડ ડાયટ પછી આપણે આ લખીએ તો ડોક્ટર કેમ, તો વાક્ય છે એ આ બંને જેવો અર્થ છે એ આપણે દર્શાવે. આફ્ટર ને આપણે આગળ લેવું પડે, બાકી ક્રિયાઓ છે એ વ્યસ્ત થઈ જાય. હવે આપણે સિમ્પલ સેન્ટેન્સ સાદા છે બાય વાળાથી આપણે જોઈએ. રામ હેડ વોચ્ડ ફાઇવ મૂવીઝ બાય લાસ્ટ મંથ. એટલે કે રામે ગયા મહિના સુધીમાં પાંચ ફિલ્મો જોઈ લીધી હતી. તો ગયા મહિનામાં જે પાંચ મૂવી જોઈ હતી એ મહિનામાં હવે વધુ ફિલ્મો જોઈ શકવાનો નથી, કારણ કે એ ક્રિયા પૂરી થઈ ગઈ છે અને એની અસર હવે વર્તમાનમાં ન થાય, કારણ કે આવતો નવો મહિનો આવશે ત્યારે કેટલી જોવે એનાથી કોઈ ફેર પડતો નથી. તે હેડ પાસ્ડ SSC બાય 2009, એટલે કે 2009 સુધીમાં તેઓએ દસમું ધોરણ પાસ કરી લીધું હતું. હવે એને પાછું દસમું પાસ કરવાની કોઈ જરૂર છે નહીં. અલગ છે.